नमस्कार सांदी समाचार में आपनु स्वागत छे। हूँ छू विशाल मेहता। समाचार की शुरुआत करिए महत्वना ब्रेकिंग न्यूज थी। राजकोट थी महत्वना ब्रेकिंग न्यूज आवी रह्या छे। राजकोट में चौंकावनारो किस्सो, जेमा छेल्ला 10 वर्ष थी ओरडा में त्रण भाई बहनों ने छुपावीने राखवामां आव्या हता। एक चौंकावनारो किस्सो जेनी अंदर साथी सेवा ग्रुपे तमाम लोकोने बहार काढ्या छे। भाई बहन की मानसिक स्थिति खराब थी। पिता कहेवुं हतुं के तेमने वळगाळ छे, तेना कारणे छेल्ला 10 वर्ष थी तेमने ओरडा में पूरीने राखवामां आव्या हता। मानसिक स्थिति खराब होने कारण 10 वर्ष थी त्रणे भाई बहनों ने ओरडा में बंद रखाया। LLB बीकॉम साइकोलॉजी भणेला छे आ भाई बहन। मारा संतान पर मैली विद्या कराई छे तेवुं पिता कही रह्या छे, परंतु जे रीते समग्र मामलो बहार आव्यो तेनी अंदर राजकोट में आ किस्सा ने लईने अत्यारे हाल में माहिती बहार आवी छे। 10 वर्ष थी वधारे समय थी आ लोकोने ओरडा में बंद करीने राखवामां आव्या हता, परंतु ज्यारे संस्थाने जाण थई त्यारे संस्थाए त्रणे भाई बहनोने ओरडामांथी बहार काढ्या छे। पिता ने पूछपरछ करता पिताए जणाव्युं छे के तेमना संतानोने वळगाण छे, तेमना पर मैली विद्या करवामां आवी छे। राजकोटनो ચોંકાવનારો કિસ્સો, જ્યાં ત્રણ ભાઈ બહેનોને 10 વર્ષથી કેદ રાખવામાં આવ્યા હતા। મહત્વના સળગતા સવાલ કે જેમાં પિતાએ કેમ આટલા વર્ષો સુધી કોઈને જાણ ન કરી, સાથે જે શું खरेखर त्रणेयनी मानसिक अस्थिर छे, आ तमाम बाबतोना सवालो अत्यारे हाल उभा थया छे। शुं तेमना पर कोईए मंत्र विद्या करेली छे के केम, सळता सवाल जेमां आटलो समय केम कोईने खबर न पाड़ी, त्रणेयना पिताए केम कोईने जाण न करी अने साथे ज कोई संस्थानी पण मदद न लीधी। जाणी जोईने आ लोकोने ओरडामां बंद राखवामां आवता हता। શું ખરેખર ત્રણેયની માનસિક સ્થિતિ અસ્થિર છે કે પછી અન્ય કોઈ ભેદ છે, આ તમામ બાબતોને લઈને અત્યારે હાલ સળગતા સવાલો ઊભા થયા છે। આટલો સમય કેમ કોઈને ખબર ન પડવા દેવામાં આવી, મમ્મી બીમાર પડી, હમણાં 5-6 વર્ષ ત્યાં ગુજરી ગઈ, ત્યાર પછી આ છોકરા ઉપર અસર થઈ। એ મોટાને મોટો પડી ગયો, ઊભો નથી એક તો, અને નાનો છે એની અંદર જે બેડ એલિમેન્ટ્સ કે જે કાંઈ હોય એ માનસિક ત્રાસ। કેટલા વર્ષથી આવી? 6 વર્ષ ત્યાં। સવારના ચા, નાસ્તો અને ટિફિન બધું બહારથી થવાનું કારણ તો એ જે હોય, પણ આ પરિસ્થિતિ આ છે। મોટો છે અમરીશ, એ છે બીકોમ LLB DCS, અને એ વકીલાતી કરતો હતો અને પડી ગયો પછી ઉભો નથી શકતો। બેબી છે મા મેઘના, એ છે MA સાયકોલોજી, બેચલર ઓફ લાયબિલિટી સાયન્સ ને કોમ્પ્યુટર। નાનો જે છે ભાવેશ, એ છે BA વિથ ઇકોનોમિક ફર્સ્ટ ક્લાસ, ક્રિકેટર હતો, નાઇટ મેચ રાખતો। હવે ખબર હોય તો મને ખબર ન હોય, પણ જે તમે એમ કહો કે આ પરસાદી ખાઈ જાજો તો ખાઈ ગયા હોય, કે આ ફાકી ખાતો, તુલસી ખાતો, એમાં નાખીને દઈ દીધું હોય, એ મારામારી કરે, ઓપન જ ફરે, અગાસીની અંદર 24 કલાક કાંટા મારતો। સોસાયટી સારી છે એટલે કંઈ માથાકૂટ નહોતી, પછી હવે એ નકાવા જાઉં છું, એનાથી થોડું ખારું છે એટલે ફરિયામાં આવે, હવે રૂમની બહાર જ નીકળતો અને મારામારી બંધ થઈ ગઈ। એકને હોય એટલે એ બધા કોઈ અંદર આવે નહીં ને, આજે કોઈ ઇલેક્ટ્રિશિયન આવવા તૈયાર નથી, કોઈ ચાર પંખા બંધ હોય, લાઇટ બંધ થઈ જાય, ફ્યુઝ હોય, કોઈ આવવા તૈયાર નથી। બીજી વસ્તુ એટલે આમાં મેડિકલી કોઈ ટ્રીટમેન્ટ થાય એમ નથી, મેડિકલ કામમાં આવતું જ નથી। એટલે હાલ મારું ગ્રુપ છે, અમે સંસ્થા કોઈ રજીસ્ટ્રેશન કે એવું નથી, અમે ખાલી નામ બધા મિત્રો સાથે મળીને કરીએ છીએ, એટલે સાથી સેવાના એમ રાખ્યું છે। સાથી સેવા ગ્રુપે આ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા છે અને ત્રણેયને અત્યારે હાલમાં ફરી એકવાર જનતાની સામે લાવ્યા છે। ત્રણેયની માનસિક સ્થિતિ ખરાબ હોવાની પિતા દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ સત્ય શું છે તે હજી પણ બહાર નથી આવ્યું। સત્ય જાણવા માટે સંસ્થા દ્વારા અને સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
पांच मुद्दा मारी साथे जोड़ा छे अमारा संवाददाता ध्रुव कुंडेल। ध्रुव जणाव के जी अत्यारे हालमां त्रणेय बाळको जेने 10 वर्षथी वधारे समयथी एक ओरડામાં પૂરીને રાખવામાં આવ્યા હતા અને કહેવામાં આવતું હતું કે તેમની પર મેલી વિદ્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? જી વિશાલ, જે રીતે વાત કરવામાં આવે રાજકોટના મધ્યમાં એટલે કે કિસાનપરા ચોક ખાતે આ ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। હાલ કિસાનપરા શેરી નંબર 8 પાસેના છે દ્રશ્ય દેખાડીશ। આ જે મકાન છે ત્યાં ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે તે પોતાને જાતને ઓરડામાં પૂરી રાખ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે સેવા ટ્રસ્ટ ચાલે છે એને જે રેસ્ક્યુની કામગીરી છે તે કરી અને તેમને બહાર કાઢવામાં આવ્યા। સ્પષ્ટપણે લગભગ 10 વર્ષથી તેઓ આ જ પરિસ્થિતિમાં રહેતા હતા। ખૂબ જ દયનીય સ્થિતિ, ગંભીર પરિસ્થિતિ હતી। તેઓએ 10 વર્ષથી કમસે કમ તેઓ સ્નાન નહોતું કર્યું। આ પ્રકારની જે ચોંકાવનાર ઘટના સામે આવી હતી। જમવાની વાત કરીએ તો કોઈ પણ સંજોગોમાં તેમની જે ભોજન હોય છે તે ભોજન પણ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું જોવા મળ્યું। અંદર જ્યારે ગયા ત્યારે તેમના જે માથાના વાળ હતા તે ખૂબ જ લાંબા હતા, એટલે કે એક ડરાવનારો ચહેરો છે તે સામે આવ્યો હતો અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિની સામે એક જે સેવાકીય સંસ્થાએ પોતાની કામગીરી બજાવી અને તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા। જે ત્રણે જે લોકો છે, બે જેટલા જે વ્યક્તિ છે અને એક મહિલા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તેમને ક્યાંક ને ક્યાંક તેમને નવડાવવામાં આવ્યા, કારણ કે છેલ્લા 10 વર્ષથી તે એક જ ઓરડામાં રહેતા હતા અને કહી શકાય કે ત્યાં લાઇટ પણ નહોતી અને તેમનું જે ભોજન છે તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતું, ઓછું હલકી ગુણવત્તાની હતી। ફરી એક વખત આપણે દ્રશ્ય દેખાડીશ કે આ એ જ ડેલો છે। અત્યારે ક્યાંક ને ક્યાંક થોડીક વાર પહેલાં જ જે રેસ્ક્યુની જે ટીમ છે તેઓ અહીંયા આવી હતી અને તેઓને સ્પષ્ટપણે જે 10 વર્ષથી જેઓ રહેતા હતા તેમને રેસ્ક્યુ કરાવ્યા, તેમને નવડાવ્યા। તેમના પિતાનું એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક કોઈએ તેમને મેલી વિદ્યા કરી છે તેમના પણ આવા 21મી સદીની વાત કરીએ તો આ પ્રકારની જ્યારે સાયન્સની ટેકનોલોજીનો યુગ છે ત્યારે આ પ્રકારની જ્યારે વાત જ્યારે તેના પિતા કહેતા હોય છે તે એક શંકાનું સ્થાન પણ એક ઉપજે છે કે શા કારણે આવી પરિસ્થિતિ ઉપર અત્યારે થઈ રહી છે। ડોક્ટરોનું એવું માનવું છે કે માનસિક ડિપ્રેશનના કારણે કોઈ પણ આજે બનાવ છે તે બન્યો છે અને તેના જ કારણે અત્યારે આવી જ પ્રકારની પરિસ્થિતિ છે બની છે। ડોક્ટરને નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય છે ત્યારે તેમને રિકવર થતા લગભગ 6-8 મહિના જેવું લાગતું હોય છે। વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે ખૂબ જ દયનીય પરિસ્થિતિ હતી અને ખાસ જે ટ્રસ્ટના જે લોકો આવ્યા હતા તેઓએ ખૂબ સારી કામગીરી બજાવી। જી વિશાલ, જોવા મળી રહ્યું છે કે ત્રણે બાળકો છે ખૂબ જ ભણેલા છે તેમ છતાં તેમની માનસિક પરિસ્થિતિ ખરાબ છે તેવું કહેવામાં આવે છે। આખરે કેવી રીતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો અને આ લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ હતી તો શા માટે તેના પિતાએ કોઈનો સંપર્ક ન કર્યો અને તેમની સારવાર કરાવવાની કોશિશ ના કરી? ગઈકાલે જ આજે જે સંસ્થાને એક કોલ આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિવાળા એક જે ત્રણ લોકો છે તે રહે છે, એક જ ઓરડામાં ત્રણ જેટલા જે લોકો છે તે રહે છે, બે પુરુષો અને એક મહિલા, એટલે કે ત્રણેય બે ભાઈ છે અને એક બહેન છે। ક્યાંક ને ક્યાંક તેમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેના જ કારણે તેઓ આ પ્રકારની હાલતમાં રહેતા હતા। ક્યાંક ને ક્યાંક છેલ્લા 10 વર્ષથી તેઓ નાયા પણ નહોતા જે અને તેમનું જે ભોજન હતું તે ભોજન પણ ખૂબ જ હલકી ગુણવત્તાનું લઈ રહ્યા હતા। તેમની જે કહેવાય કે આરોગ્યમય જે ભોજન લેવું જોઈએ તેવો પણ નહોતા લઈ રહ્યા, તો આવી પ્રકારની પરિસ્થિતિની જ્યારે જાણ ટ્રસ્ટને થઈ ત્યારે ટ્રસ્ટે આજે જે રેસ્ક્યુની જે કામગીરી કરી અને આ દરવાજાને ક્યાંક ને ક્યાંક તોડવાની કોશિશ કરી અને તોડ્યા બાદ જે ટ્રસ્ટના જે લોકો છે તે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જે ત્રણેય લોકો છે તેમને જોયા અને ત્યારબાદ તેમને રેસ્ક્યુની જે કામગીરી છે તે કરી। સાથે જો વાત કરીએ તો મીડિયાનો પણ એક સારો રોલ રહ્યો આમાં કે જે ટ્રસ્ટની જે કામગીરી રહી મીડિયાએ એને જે કહી શકાય કે સારું સ્થાન આપ્યું અને સ્પષ્ટપણે જે ટ્રસ્ટ છે આ પ્રકારની કામગીરી ઘણા સમયથી કરી રહી છે, ત્યારે આજનો જે પ્રસંગ છે તે ક્યાંક ને ક્યાંક એક ડિપ્રેશનનો શિકાર લોકો જે બનતા હોય છે અને તેના બાદ ક્યાંક ને ક્યાંક તેની જે કામગીરી થતી હોય છે એ સ્પષ્ટપણે આ દેખાણી છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની જે આ ત્રણેય લોકો જે એક જ ઓરડામાં રહેતા હતા અને જે પાડોશીનું પણ એવું કહેવું છે કે જે
ઘણા વર્ષથી તેઓ નાયો પણ નહોતા તેમનું જે ક્વોલિટી છે તો ભોજનનું જે ક્વોલિટી છે જે ચોક્કસ સિદ્રુ એટલે કહી શકાય કે જે રીતે ત્રણેય ભાઈ બહેનો છેલ્લા 10 વર્ષથી જે રીતે એક જ ઓરડામાં બંધ હતા તે ત્રણેયને હવે બહાર કાઢવામાં આવે છે સેવાકીય સંસ્થા હવે તેમની સારવાર કરી આગળની કાર્યવાહી કરશે અને હકીકત જાણવાની કોશિશ કરશે